દેશમાં મહેનત કરવા છતાં તક નથી મળતી એટલે લોકો જોખમ લઈને મોટી રકમ ખર્ચીને વિદેશ જાય છે. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાલમાં જ આ વાત અમદાવાદ ખાતે સરદારધામની ઈ લાઇબ્રેરીના ઉદઘાટન સમયે કહી હતી, જેના કારણે વાદવિવાદ પણ થયો હતો. કેનેડામાં જે કથિત ગુજરાતી પરિવાર ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા બરફ અને ઠંડીમાં તીજીને મોતને ભેટ્યો, એ બાદ ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતીઓને વિદેશનું આટલું આકર્ષણ કેમ છે, શા માટે હજારો ગુજરાતીઓ ઘર છોડીને વિદેશ જતા રહે છે. કેનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત 4 લોકોના મૃતદેહ મળ્યા હતા. મૃતકો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતી વખતે કાતિલ ઠંડીનો ભોગ બન્યા હતા. આ ઘટનાની સમાંતર ઉત્તર ગુજરાતના કલોલના ડિંગુજાનો એક પરિવાર પરદેશ ગયો અને ગુમ થઈ ગયો હોવાની વાત સામે આવી છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે કેનેડાની આકરી ઠંડીમાં એ જ પરિવાર થીજીને મૃત્યુ પામ્યો છે. એ સંદર્ભે નીતિન પટેલે આ વાત કહી હતી. ડિંગુચાના પરિવાર મામલે સરકારે હજુ સુધી કોઈ ઔપચારિક સ્પષ્ટતા નથી કરી. આ મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. વિદેશ જવા ઇચ્છુકોને માર્ગદર્શન પૂરું પાડતી સંસ્થા કેમ્પસ નાઇટના પ્રોપરાઇટર જયદીપ શાહ બીબીસીને જણાવે છે, વિદેશ જનારાઓમાં વિદ્યાર્થીઓનો વર્ગ એટલા માટે વધુ છે કેમ કે તેમની ઈચ્છા ત્યાં ઉચ્ચ અભ્યાસની હોય છે, જેમાંથી 80-90% લોકો પછી ત્યાં જ વસવાટ કરી લે છે. જુદા જુદા દેશ પણ ઈચ્છતા હોય છે કે તેમને ત્યાં વિદ્યાર્થીઓ ભણવા આવે, કારણ કે તેમની પાસેથી મોટા પાયે વિદેશી ભંડોળ આવે છે. ત્યાંની સરકાર પણ એવું ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ત્યાં જ વસે, જેથી તેમને અભ્યાસનો લાભ મળે અને સંસાધનોની જરૂરિયાત પૂર્ણ થાય. બીજું કારણ કંઈક આવું પણ છે. ખેડા જિલ્લાના રોજગાર અધિકારી DK ભટ્ટે BBCને જણાવ્યું કે વિદેશ જવા માટે દરેક લોકો પાસે અલગ અલગ કારણ હોય છે. કોઈને એમ લાગતું હોય કે વિદેશમાં વધારે સ્કોપ છે એટલે જતા હોય છે. અમારે ત્યાં આણંદમાં ધર્મજ નામનું ગામ છે, ત્યાંથી ઘણા લોકો વિદેશ ગયા છે. દરેક ઘરમાંથી 1-2 જણા વિદેશમાં હોય તો તેમને એવું હોય કે ત્યાં જઈએ, ત્યાં સરળતાથી ગોઠવાઈ શકતા હોય તેથી પણ જતા હોય છે. જયદીપ શાહ કહે છે, નોકરીઓમાં એ હદે સ્પર્ધાને રાજકારણ વધી ગયા છે, એનાથી કંટાળીને લોકો હવે વિદેશની વાટ પકડતા થયા છે. આજે અહીં વસ્તી અને સ્પર્ધા ખૂબ વધી ગયા છે. સ્પર્ધાને કારણે એક હતાશા આવી રહી છે. હવે તો ME અને MPharm જેવા વિષયોમાં માસ્ટર્સ અને PhD કરનારા લોકો પણ વિદેશ જવા માટે અરજી કરવા માંડ્યા છે. સારો અભ્યાસ અને નોકરી ધરાવતા લોકો જ્યારે વિદેશ જવા માટે અમારી પાસે માર્ગદર્શન મેળવવા આવે ત્યારે અમને પણ સવાલ થાય છે કે આવું કેમ. પછી તેમની પાસેથી જવાબ મળતો હોય છે કે તેમની પાસે સારી જોબ છે, પણ કામ કે નોલેજ આવડત પ્રમાણે તેમનો જે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એ થઈ નથી રહ્યો એવું તેમને લાગે છે. તેમનામાં હતાશા પણ જોવા મળે છે. તેમને લાગે છે કે કામ અને જીવન વચ્ચેનું સંતુલન નથી મળી રહ્યું, જેને કારણે તેઓ વિદેશ જવાનું મન બનાવે છે. સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ નામની સંસ્થાનો એક રિપોર્ટ સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો, જેમાં અમેરિકામાં રહેતા તથા અન્ય ભાષા બોલતા લોકોની વિગત છે, જેમાં વર્ષ 2017માં અમેરિકામાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા 4,34,264 દર્શાવવામાં આવી હતી. તબક્કાવાર જોઈએ તો આ આંકડો વર્ષ 2000માં 2,35,988 હતો, જે 2010માં વધીને 3,56,394 પર પહોંચ્યો હતો, જે દર્શાવે છે કે વર્ષ 2010થી 2017ના 7 વર્ષના ગાળામાં અમેરિકામાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 22% વધારો થયો હતો. અલબત્ત ત્યાં પંજાબી અને દક્ષિણ ભારતીય ભાષા બોલનારા લોકોની સંખ્યા પણ વધી છે.